નમસ્કાર વિદ્યાર્થીઓ, આલ્તાફ નામની મેડિકલ વિદ્યાર્થી તરાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. એટલે મેં ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓના છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રોટીનની શરૂઆત કરી હતી. પ્રોટીનનું પ્રસ્તાવમાં જોઈ હતી, પ્રોટીન શેમાંથી બને, જોયું હતું કે એમિનો એસિડ છે, એમિનો એસિડમાં કયા પ્રકારો, આલ્ફા એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડ પ્રોટીન આપણે ડિટેલથી ચર્ચા કરી હતી. આજે આપણે એ એમિનો એસિડ છે એનું વર્ગીકરણ જોવાનું છે, બરોબર. એમાં જે પહેલું વર્ગીકરણ છે એ છે એમિનો એસિડમાંના વિસ્થાપિત સમૂહ R ના આધારે તેનું વર્ગીકરણ. કે ભાઈ આપણે જે છે એ જોયું છે વિદ્યાર્થીઓ કે ભાઈ એમિનો એસિડમાં કાર્બન હોય, કાર્બનની આરે એક હાઇડ્રોજન જોડાયેલો છે, એક C ડબલ O H સમૂહ જોડાયેલો છે, એક NH2 સમૂહ જોડાયેલો છે અને એક જે છે એ R સમૂહ જોડાયેલો છે. તો આ જે R સમૂહ છે ને વિદ્યાર્થીઓ, એને આપણે કહીએ છીએ વિસ્થાપિત સમૂહ. વિસ્થાપિત એવું જરૂરી નથી કે આ જે R સમૂહ છે એ આલ્કાઇલ જ હોય, એ એરાઇલ પણ હોય, એરોમેટિક સમૂહ હોય, બીજા કેટલા વિષમ ચક્રીય સંયોજનો પણ જે છે એ હોય શકે છે R સમૂહ. તો આ R સમૂહ તરીકે કેવા પદાર્થ જોડાય તો આપણને એનું વર્ગીકરણ અલગ અલગ પ્રકારે મળે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વિસ્થાપિત સમૂહ R ના આધારે તેનું 3 પ્રકારે વર્ગીકરણ. વિસ્થાપિત સમૂહ R ના આધારે તેનું 3 પ્રકાર વર્ગીકરણ જોવા મળે. પેલું જે વર્ગીકરણ એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એ હશે તટસ્થ એમિનો એસિડ, બરોબર. બીજું વર્ગીકરણ છે એસિડિક એમિનો એસિડ. પછી આવે છે બેઝિક એમિનો એસિડ. તો ત્રણે ત્રણ વર્ગીકરણ પર આપણે અહીંયા ચર્ચા કરીએ. પહેલું વર્ગીકરણ એની અંદર લઈએ વિદ્યાર્થી મિત્રો તટસ્થ એમિનો એસિડ. હવે તટસ્થ એમિનો એસિડ જે છે એનું વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? બહુ સિમ્પલ છે કે ભાઈ આ જે આલ્ફા એમિનો એસિડ છે એમાં R સમૂહ તરીકે જે પદાર્થ જોડાય છે અથવા જે સંયોજન જોડાય છે એ સંયોજનમાં C ડબલ O H સમૂહ ન હોવો જોઈએ અથવા તો NH2 સમૂહ હોવો જોઈએ. આ બે સમૂહ ન હોય ઈ સિવાયનો જે સમૂહ એમાં જોડાયેલો હોય, બરોબર, તો એને કહેવામાં આવે છે એનાથી બનતો જે એમિનો એસિડ છે તટસ્થ હોય છે. એટલે લખાણ લખો તો લખી શકીએ કે ભાઈ એમિનો એસિડમાં વિસ્થાપિત સમૂહ તરીકે જોડાતા સંયોજનો સી ડબલ ઓ એચ કે એનએચ ટુ સમૂહ આવેલો ન હોય
तो तेनाथी बनता एमिनो एसिड तटस्थ एमिनो एसिड कहे छे। તમે ટેક્સ્ટબુક માં પેજ નંબર 420 અને 421 માં પેજ માં જોશો તો કેટલાક જે છે તટસ્થ એમિનો એસિડ જોવા મળશે જેના સ્ટ્રક્ચર તમારે જોવાના છે। જેમ કે હું તમને એમ કહું કે ગ્લાયસિન છે, એલેનાઇન છે, વેલિન છે, પછી લ્યુસિન છે। આ શરૂઆતના ચાર તત્વો જે છે એને તમે ધ્યાનથી જોશો ને તો એમાં ક્યાંય જે છે સી ડબલ ઓએચ સમૂહ નહીં હોય, ક્યાંય NH2 સમૂહ નહીં હોય, બરોબર છે? તો આવા ઘણા બધા છે, મેં તો ખાલી ચાર જ લખ્યા, આવા ઘણા બધા સમૂહ છે, બરોબર છે, કે જેની અંદર NH2 કે સી ડબલ ઓએચ સમૂહ નથી, તો એઓની જે છે તટસ્થ એમિનો એસિડ કહેવાય છે, બરોબર। પછી બીજો પ્રકાર જે છે આપણે પાડીએ અહીંયા એ છે એસિડિક, એમિનો એસિડ। બહુ સિમ્પલ જે છે આનું વર્ગીકરણ છે કે ભાઈ જે આર સમૂહ તરીકે જોડાય છે જે પદાર્થ વસાયમાં છે એની અંદર સી ડબલ ઓએચ સમૂહની હાજરી હોય, બરાબર, સી ડબલ ઓએચ સમૂહની હાજરી હોય। જો તો અહીં ધ્યાનથી જો કે ભાઈ એક એસિડ છે ને બેઝ 50% ને 50% કેટલું થઈ ગયું તટસ્થ થઈ ગયું, શું થઈ ગયું તટસ્થ। પણ અહીંયા જે સમૂહ જોડીએ એની અંદર સી ડબલ ઓએચ આવી જાય તો અહીંયા જે સમૂહ જોડીએ છે એમાં સી ડબલ ઓએચ હોય તો સી ડબલ ઓએચ કેટલા થઈ જાય 2 થઈ જાય, NH2 કેટલા થઈ જાય 1, મતલબ એસિડ નું પ્રમાણ વધી જાય બેઝ નું પ્રમાણ ઘટે, તો પરિણામી જે અસર હશે એ શું થશે એસિડિક હશે, કેવું હશે એસિડ। તો આવા એમિનો એસિડ ને જે છે એ એસિડિક એમિનો એસિડ કહેવાય છે। તો આપણે એ લખીએ કે ભાઈ વિસ્થાપિત સમૂહ આર તરીકે જોડાતા સંયોજનમાં જો સી ડબલ ઓએચ સમૂહ આવેલો હોય તો તેનાથી બનતા એમિનો એસિડ ને શું કહેશો આપણે એસિડિક એમિનો એસિડ કહે છે, બરોબર છે। અને આના એક્ઝામ્પલ જે છે જે જાણીતા બે એક્ઝામ્પલ છે એની આપણે વાત કરીએ, એક તો છે એસ્પાર્ટિક એસિડ, અને એક છે ગ્લુટામિક એસિડ। ગ્લુટામિક એસિડ બરોબર, આ બે જે છે જાણીતા એસિડિક એમિનો એસિડ છે, બીજા ઘણા બધા જે છે એની અંદર જોવા મળતા છે પણ આ બે જાણીતા એમિનો એસિડ છે। ત્રીજું વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રોની અંદર એ છે બેઝિક એમિનો એસિડ। હવે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો
જો અહીંયા ધ્યાનથી જોશે જો તો ખ્યાલ આવશે વિસ્થાપિત સમૂહ આર તરીકે આપણે જે જોડવાના છે સમૂહ બરાબર એમાં NH2 સમૂહ હોય તો જો અહીંયા NH2 સમૂહ હોય તો NH2 ને NH2 એનું પ્રમાણ વધી જશે COOH નું પ્રમાણ કેવું થઈ જશે ઓછું થઈ જશે તો આપણે એમ કહી શકીએ કે પરિણામી અસર જે છે એ કઈ રહેશે બેઝિક રહેશે બહુ સિમ્પલ છે તો અહીંયા COOH સમૂહ જે લખવો તો આપણે એની જગ્યાએ જે છે NH2 સમૂહ કરશું અને અહીંયા એસિડિક ની જગ્યાએ બેઝિક કરશું એટલે આપણી જે છે વ્યાખ્યા થઈ જશે તો અહીંયા આપણે લખી શકીએ વિસ્થાપિત સમૂહ R તરીકે જોડાતા સંયોજન NH2 સમૂહ જો NH2 સમૂહ આવેલો હોય તો તેનાથી બનતા એમિનો એસિડ શું કહી શકીએ આપણે બેઝિક એમિનો એસિડ એક્ઝામ્પલ તરીકે જે છે વિદ્યાર્થી મિત્રો જાણીતા છે આર્જિનિન અને લાઇસિન આર્જિનિન અને લાઇસિન જે છે એ બેઝિક પ્રકારના એમિનો એસિડ છે જે તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો બરાબર છે બધાના એક એક એક્ઝામ્પલ યાદ હોય તો કઈ વાંધો નથી એવું જરૂર નથી બબ્બે ત્રણ ત્રણ એક્ઝામ્પલ યાદ રાખવા જરૂરી છે એકાદું એક્ઝામ્પલ હા એકાદું તો આવડું જોઈએ એક્ઝામ્પલ તમને જેથી તમને જે છે એ વર્ગીકરણ લખી શકો બે માર્ક્સ ની અંદર અથવા ત્રણ માર્ક્સ ની અંદર જે છે આ વર્ગીકરણ પૂછાઈ શકે જે તમને કામ આવશે બરાબર આ નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડની ચર્ચા કરીએ મિત્રો હવે આપણે જે છે એ વાત કરવાની છે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ આ એક પ્રકારનું એમિનો એસિડ નું વર્ગીકરણ જ છે બરાબર છે તો એની અંદર આપણે પહેલું લઈએ બિન આવશ્યક એમિનો એસિડ બરાબર આવશ્યક ની પછી વાત કરીએ બિન આવશ્યક એમિનો એસિડ માટે હું વાત તો એના માટે આપણે કહી શકીએ કે ભાઈ એવા એમિનો એસિડ કે જેનું સંશ્લેષણ શરીરની અંદર થતું માનવ શરીર અથવા તો સજીવનું જે શરીર છે પ્રાણી શરીર એની અંદર એ એમિનો એસિડ પોતાની મેળે બનતા મતલબ આપણે ખોરાક લીધો બરોબર પણ એ ખોરાકમાં એમિનો એસિડ હોય અને માણસના શરીરની અંદર એ આપમેળે એમિનો એસિડ બનતો તો એને બહારથી ખોરાક મારફતે અંદર દાખલ કરવો પડતો નથી ટૂંકમાં એમ કહો ને કે ભાઈ તમે તમારી ઘરે જે છે ધારો કે હું એમ વાત કરું કે કાપડની તમારી મિલ હોય બરાબર અથવા કાપડની તમારી ફેક્ટરી હોય સ્વાભાવિક છે કે તમે કોઈ બીજી દુકાનેથી કાપડ લેવા જવાનું નથી તમારું ખુદનું છે બરાબર ને બહારથી વસ્તુ આપણે ખરીદી કરવા લાવવાના નથી આ એના જેવું છે કે ભાઈ એવા એમિનો એસિડ શરીરની અંદર પહેલેથી હાજર છે ન્યા બને છે શરીરની અંદર જ બને છે તો આપણે બહારથી એને દાખલ કરવા પડતા નથી આ સિવાય આપણે માંદા પડ્યા આપણું શરીર એ એમિનો એસિડ બનાવવાનું બંધ કરી દે બરાબર છે તો ડોક્ટર લખી દે કે ભાઈ આ તમારે ખાવું ભાઈ તમારે ફળ ખાવા તમારે દાળ ભાત ખાવા તો તમને લખી દે બરોબર તો ત્યારે જે છે આપણે બહારથી આપણે ખોરાક તરીકે અંદર દાખલ કરવા પડે છે
तो अगर आपने लखाण अलग को तो हम लिख सकते कि भाई जे एमिनो एसिड एसिड नो संश्लेषण संश्लेषण प्राणी शरीर में थतो हो अने आ एमिनो एसिड एसिड में शरीर में खोराक स्वरूप बाहर लेवू पड़तो न हो तो तेवा एमिनो एसिड बिन आवश्यक आवश्यक इमिनो एसिड एग्जांपल देखना बे याद रखना छे शुरुआत में आपने बे याद करना छे ग्लाइसिन ने एलएन આબે બિન આવશ્યક છે મતલબ શરીરમાં પોતે બને છે શરીરમાં પોતે બને છે બહારથી જે છે આપણે ફળ મારફતે ખોરાક મારફતે એ અંદર દાખલ કરવા પડતા બરાબર છે પછી આવે છે આવશ્યક એમિનો એસિડ
एग्जांपल ने रीते જોઈએ આના તો બે જે જાણીતા છે વેલિન અને લ્યુસિન એ બે આવશ્યક એમિનો એસિડ છે તમને મિથાઈ સાહેબ આ શારસ તમે નામ લખ્યા એ સિવાય કોઈ આવશ્યક બિન આવશ્યક છે તો હું તમને હિંટ આપું છું તમે તમારી ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 420 અને 421 માં જે કોષ્ટક આપ્યો છે જેમાં 20 જેટલા એમિનો એસિડ છે બરોબર છે અંદાજે 20 જેટલા તો હશે તો એમાં અમુક એમિનો એસિડ માં જોશો ફૂદડી કરેલી છે સ્ટાર કરેલો છે અમુક એમિનો એસિડ માં સ્ટાર કરેલો નથી બરોબર તો જે સ્ટાર કરેલો નથી સ્ટાર કરેલો નથી યાદ રાખજો એ બધા બિન આવશ્યક એમિનો એસિડ છે કેવા છે બિન આવશ્યક પેજ નંબર 420 421 માં જે કોષ્ટક છે એમાં સ્ટાર કરેલો નથી એ બધા જે છે બિન આવશ્યક એમિનો એસિડ છે અને કોષ્ટક માં જેમાં સ્ટાર કરેલા છે એ બધા આવશ્યક એમિનો એસિડ છે જેને બહાર થી શરીર માં દાખલ કરવા માટે છે અને તો જ જે છે શરીર એનું કાર્ય કરી શકે છે બરોબર છે તો આ હતું એનું વર્ગીકરણ એમિનો એસિડ નું બે વર્ગીકરણ હતા બરોબર છે એક જે છે તટસ્થ એસિડિક અને બેઝિક રીતે એક આવશ્યક અને બિન આવશ્યક ની રીતે મિત્રો આ બધું નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ અને ખાસ વાત અહીં લેક્ચર માં ભૂલ પડી ગઈ છે મારે આ 24 લીકો છે 24 નથી ખરેખર 14 દીધે છે એ લેક્ચર નંબર છે અને આની પહેલા મે જે 23 લીકો એ ખરેખર 13 જે છે લેક્ચર નંબર છે એ મિસ્ટેક જે છે એટલે કે કાઈ વાંધો નહીં તમે તમારી રીતે જોઈ લેજો એ આપણો લેક્ચર લખેલા હશે YouTube ની અંદર એમાં તો બરોબર જ હશે કે તમે ખાલી નોટ કરી દેજો કારણ કે 11 માં 12 માં લેક્ચર માં ભૂલ પડી જાય છે તમે જોઈ લેજો એમાં કાઈ વાંધો નથી આપણે મેઈન ટોપિક થી મતલબ હોવા છે ચાલો ધન્યવાદ થેન્ક યુ